વિશ્વભરમાં ફોટોગ્રાફી દિનની ઉજવણી સાથે ભુજ ખાતે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા હેરિટેજ ફોટોવોકનું આયોજન કરાયું હતું. સવારે શરૂ થયેલ ફોટોવોક પ્રાગમહેલ થઈને હમીસર રઘુનાથજીનું આરો, ઓલ્ફ્રેડ સ્કૂલ, પેન્શનર ઓટલું સહિતના સ્થળોએ વિવિધ એંગલથી ફોટો અને કચકડે કંડારાયા હતા. સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા બાદ ફોટોવોકમાં જોડાયેલા ભુજ, મુંદ્રા સહિત અંજારના પણ ફોટોગ્રાફરે વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણી કરી હતી. ફોટોવોક દરમિયાન ફોટોગ્રાફરોએ ઉભરતા તસવીરકારોને માર્ગદર્શન આપ્યું હતું. ફોટોવોકમાં 200 જેટલા તસવીરકારો જોડાયા હતા, તો કેમેરાની ક્લિકિંગમાં મહિલા સશક્તિકરણ પણ દેખાયું હતું. સૂર્યોદય સાથે શરૂ થયેલા ફોટોવોકમાં મહિલાઓનું પણ બહોળું પ્રમાણ જોવા મળ્યું હતું. એક સમય એવો હતો કે જેમાં જવલ્લે જ મહિલા કેમેરો હાથમાં પકડતી હતી, પરંતુ હવે યુગ સાથે મહિલાઓના શોખ પણ બદલાયા છે અને ખુલીને તેઓ પોતાના શોખથી જીવી રહ્યા છે. તો બીજી તરફ રાપરમાં પણ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાપરથી 13 કિલોમીટર દૂર આવેલા બાદરગઢ ખાતેના ધોરેશ્વર મંદિર, જર ટપકેશ્વર મંદિર પાસેના રમણીય જંગલ વચ્ચે કુદરતી દ્રશ્યો કેમેરાના કચકડે મઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફોટોગ્રાફરને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ કચ્છભરમાં ફોટોગ્રાફરની સાથે સંકળાયેલા લોકો વચ્ચે એકતા જાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમયે રાપર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ સુનિલ ગોસ્વામી, મહામંત્રી અરવિંદ મકવાણા, ખજાનચી નરેશ માલી, નરોત્તમ રાજકો, મનીષ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, એના નિમિત્તે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ, અમારો જે એસોસિએશન છે, એના દ્વારા આજે અમે વોક રાખી હતી, ફોટો વોક, જે દરબારગઢથી સ્ટાર્ટ કરી બધી વસ્તુ ફરતા અમે અહીંયા પહોંચ્યા છીએ. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, પછી એની બાજુમાં મ્યુઝિયમ, પછી રામકુંડ, એ બધું લઈ અને અહીંયાથી અલગ પડશું. અને ખાસ તો આવ્યો છે કે યુવા વર્ગ માટે આ બહુ પ્રોત્સાહિત વસ્તુ છે અમારી દ્રષ્ટિએ. અને સોસાયટી એવો બી નક્કી કરતો કે અત્યારે ઘણા બધા લોકો ફોટોગ્રાફીનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે મોબાઈલથી માંડી અને કેમેરા સુધી, એને અમે એવો પાછો નક્કી કર્યો કે ભાઈ અમારા એસોસિએશનના જે જે બધે સિનિયર લોકો છે, એને જે નવા ફોટોગ્રાફર હતા, ચાહે કેમેરા લઈને આવ્યા હતા, ચાહે મોબાઈલ લઈને આવ્યા હતા, અમે એને ગાઈડ બી કરતા આવતા હતા રસ્તામાં વોક કરતા, અને અમને બહુ એટલે બહુ સારો બહોળો પ્રતિસાદ મળ્યો છે, અને એના માટે અમે સર્વેનો આભાર માની છીએ સંસ્થા વતીથી. અમે આ ઇવેન્ટ યુવાનોમાં ફોટોગ્રાફીની કળાને પ્રોત્સાહન કરવા માટે આયોજન કરેલું, અને સવારે 7 વાગ્યાથી 9 નો ટાઈમમાં બહોળી સંખ્યામાં, અમે જે અંદાજ લગાડ્યો હતો કેટલી સંખ્યામાં લોકો આવશે, એનાથી બહુ વધારે સંખ્યામાં લોકો જોડાયા છે. અને બધાના સપોર્ટ છે, એકદમ સારો સહયોગ આપ્યો છે બધાએ. સંસ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે, MHS પણ જોડાયા છે. તો ઇવેન્ટને ફરીથી ડિમાન્ડ આવી છે. 2012 પછી આજે 2018માં અમે આ વસ્તુ રિપીટ કરી છે, અને હવે દર વર્ષે કરશું એવી બધાની ઈચ્છા છે. ફ્રેન્ડ્સો, ફોટોગ્રાફી મારો એક શોખ છે, બહુ જ મજા આવી. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, તો એના સંદર્ભે પ્રકાશ કાકા છે, એના એ બહુ જ સારું એવું માર્ગદર્શન આપ્યું અમને. ફોટા પાડવામાં બહુ જ મજા આવી, અને નવા નવા ફોટોગ્રાફર્સ સાથે જાણકારી થઈ, અને એને સાથે ફોટો પાડવામાં પણ બહુ જ મજા આવી. અને ખાસ કરીને તો પ્રકાશ કાકા છે, અમારા સમાજમાં બહુ જ ફોટોગ્રાફીનું મોસ્ટ ઓફ એ જ કરે છે બધું, અને સારું એના બધા બહુ જ મજા આવી. અને બધા નવા નવા અમે ગર્લ્સમાં પણ બહુ એવું સારું ફોટોગ્રાફીનું મહત્ત્વ છે, અને આ અત્યારે તો ફોટોગ્રાફી એ બધાનું પેશન છે, કારણ કે ફોટોગ્રાફી એ આમ શોખની વસ્તુ છે. જો શોખ હોય તો ફોટોગ્રાફી કરવાનું બહુ જ આનંદ અને મજા આવે છે, અને બસ બહુ જ મજા આવી. આજ 19/8/2018 રોજ રાપર તાલુકા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા અમે સૌ ફોટોગ્રાફર મિત્રો સાથે મળીને વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરીએ છીએ. આજ શ્રાવણ માસ રવિવાર અને શિવ મંદિરની ધોરેશ્વર મંદિરે જૂની જરી સાથે મળીને શિવપૂજા, રુદ્રાભિષેક, અને એના દ્વારાથી અમે આખા વર્લ્ડ ફોટોગ્રાફી ડેને યાદગાર બનાવવા અહીંયા સૌ સાથે મિત્રો મળ્યા છીએ, જે અમારા માટે પૂરા વર્ષ માટે લાભદાયક અને ફળદાયક નીવડાવી ભગવાન સદાશિવ પાસે પ્રાર્થના કરીએ છીએ.